અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ઇમરજન્સી સારવારનું ઉત્તમ સ્થળ બન્યું છે, તેમજ માનવતા સાથે મેડિકલ સારવાર માટે રાઉન્ડ ધી ક્લોક કામગીરી નિષ્ઠાવાન સ્ટાફ બજાવી રહ્યા છે. હૃદયરોગના દર્દીને મોંઘામાં મોંઘું ઇન્જેક્શન અને જરૂરી દવા નિઃશુલ્ક આપી તેને જીવતદાન આપવામાં આવે છે. યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલી ભાદરવી પૂનમનો મેળો સોળી કળાએ ખીલ્યો છે. લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુ માય ભક્તોને સામાન્ય થાક, દુખાવો અને નાની મોટી બીમારીની સમસ્યા પણ સતાવતી હોય છે. આ ઉપરાંત ઇમરજન્સી મેડિકલ સારવારની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે. મેળામાં કોઈ પણ વ્યક્તિ મેડિકલ સારવારથી વંચિત ન રહે અને ઇમરજન્સી સારવાર મળી રહે તે માટે અંબાજી ખાતેની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ડોક્ટર્સ અને સ્ટાફ રાઉન્ડ ધી ક્લોક કામગીરીમાં ખડેપગે સેવા આપી રહ્યા છે. મેળાની શરૂઆતથી જ અત્યાર સુધીમાં 357 લોકોને ઇમરજન્સી સારવાર આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે આપવામાં આવી છે, જેમાં 175 યાત્રિકો બહારથી આવ્યા પદયાત્રિકો છે, જ્યારે નાના મોટા અકસ્માત કે ઈજા થવાના કિસ્સામાં 93 દર્દીઓને ટાંકા લેવામાં આવ્યા છે અને 52 પેશન્ટને પાલનપુર રિફર કરવામાં આવ્યા છે. હાલમાં મેળાને અનુલક્ષીને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે 15 સ્પેશિયલ ડોક્ટર્સ, 10 મેડિકલ ઓફિસર્સ, 24 સ્ટાફ નર્સ સહિત 100 કરતા વધુ સ્ટાફ ખડેપગે યાત્રિકોની મેડિકલ સુવિધા અને સારવારની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. અત્યારે મા અંબા માતાનો ભાદરવી પૂનમનો મેળો હોય, લાખો પદયાત્રીઓ અહીંયા મુલાકાત લેવાના હોય, અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ એ બેજ હોસ્પિટલ તરીકે અહીંયા ઇમરજન્સી સેવા પૂરી પાડવા માટેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જરૂરિયાત પ્રમાણે તજજ્ઞ ડૉક્ટરો તેમજ મેડિકલ ઓફિસર તેમજ અન્ય પેરામેડિકલ સ્ટાફની અહીંયા ખડેપગે જે પણ દર્દી આવે એને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે. તેમાં હાલ અત્યાર સુધીમાં 145 દર્દીઓને સારવાર આપવામાં આવેલી છે, તેમાંથી 119 એ સામાન્ય પ્રકારના દર્દીઓ આવેલા હતા, જ્યારે 22 જેટલા ગંભીર પ્રકારના દર્દીઓ આવેલા હતા. 20 તારીખે જે ગોઝારો અકસ્માત થયો તેમાં જે 46 દર્દીઓ જે લક્ઝરી ઊંધી પડવાના કારણે જેમાં ઈજા થયેલા હતા તે તમામ દર્દીઓને અહીંયા સારવાર આપવામાં આવી હતી અને તેમાંથી જરૂરિયાતો પ્રાઇમરી સારવાર આપવામાં આવી હતી અને અમુક પેશન્ટો રિફર કરવામાં આવ્યા હતા, બાકીના દર્દીઓને અહીં સારવાર આપવામાં આવી હતી. ગતકાલના રોજ પણ એક દર્દીને છાતીમાં દુખાવો અને ગભરાવણ થવાના કારણે તેની તપાસ કરતાં તેને એટેક આવેલો હતો અને તેને જે એનું સ્પેશિયલ ઇન્જેક્શન સ્ટેપ્ટોકાઇન જ આપેલો હોવાથી તે દર્દીને પણ સુધારો થયેલ છે. આમ આ પ્રકારની હોસ્પિટલની અંદર સંપૂર્ણ અમારા જે સ્ટાફ એ ખડેપગે ઊભો છે, જેથી કોઈ પણ દર્દીની ઇમરજન્સીની જરૂરિયાત પડે તો એને અમે સેવા આપી શકીએ. BS 90 સાથે દીપક પરબિયા, બનાસકાંઠા.